નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને. તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. સુરતમાં દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થયો. દારૂબંધીના કાયદાને ઘોડીને પી ગયા છે યુવકો. જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી. વિકાસ રાજપૂત નામના યુવકે દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ કર્યો તો પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે. વિકાસ રાજપૂત પર અન્ય ગુના પણ દાખલ છે. તો સુરતમાં દારૂ પાર્ટીનો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દારૂબંધીના કાયદાને ઘોળીને આ યુવકો પી ગયા હોય તે પ્રકારની તેમની આ પાર્ટીના દ્રશ્યો અનેક સવાલો ઉપસ્થિત કરે છે, ખાસ કરીને સુરત પોલીસ માટે. પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે, પરંતુ કાયદાનો ભય નથી એ પણ એક સત્ય આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો સામે આવ્યા છે. જન્મદિવસની પાર્ટી અને પાર્ટીમાં દારૂની રેલમ છેલ. પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવે છે. કીર્તેશ, 8 લોકોની ધરપકડ તો કરવામાં આવી છે, પરંતુ કાયદાનો ભય નથી એ વાત પણ ચોક્કસ છે. શું અપડેટ છે આ સમગ્ર મામલે? ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે અને ગુજરાતમાં જયારે દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, અવારનવાર પોલીસ દ્વારા દારૂ પીધેલા પકડવામાં આવે છે, દારૂ પકડવામાં આવે છે, પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ લોકો દારૂનું સેવન કરતા હોય તેવો એક વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારનો વાયરલ થવા પામ્યો હતો. વિકાસ રાજપૂત નામના યુવકનો જન્મદિવસ થતો હોય એટલે જન્મદિવસ દિવસે પોતાના 8 જેટલા મિત્રો સાથે દારૂની મહેફિલ કરતા હોય છે અને આ મહેફિલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ મામલે આ તમામ આરોપીઓ પર કડક કાર્યવાહી કરી છે, પણ સવાલ એ ઉભો થાય છે કે યુવાનો દારૂ ક્યાંથી લાવ્યા, જે રીતે દારૂ પીવામાં આવતો હતો અને દારૂનો વિડીયો વાયરલ થયો, એટલે કે પોલીસ અને કાયદાનો ડર ગુજરાતમાં રહ્યો નથી. દારૂ બંધી હોવા છતાં પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ખુલ્લેઆમ પીવાય છે તે આ વિડીયો વાયરલ થાય તેના પરથી સાબિત થાય છે. જોકે પોલીસે પોતાની ચામડી બચાવવા માટે આ મામલે કાર્યવાહી તો કરી છે, પણ કાર્યવાહીના નામે તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપી જામીન પર મુક્ત થવા પામ્યા છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જામીન પર મુક્ત પણ થઈ ગયા છે આરોપીઓ, સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની. ડીસામાં નશામાં ધૂત ટેન્કર ચાલકનો આતંક જોવા મળ્યો છે. આખોલ 4 રસ્તા પાસે 3 વાહનોની લીધા અડફેટે લોકોના જીવ જોખમમાં મૂકનાર ટેન્કર ચાલકને સ્થાનિકોએ પકડ્યો. ટેન્કરના કેબિનમાંથી મળી છે દારૂની બોટલ. ડીસા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો દારૂના નશામાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી આવી. તો ધોરાજીમાં હુમલાના કેસમાં 4 આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ધોરાજી સેશન્સ કોર્ટે કેસમાં સજા સંભળાવી છે. ઉપલેટાના મેરવદર ગામમાં 2021માં 23 ડિસેમ્બરે ફરિયાદીની દુકાનમાં ઘૂસી 4 આરોપીઓએ ધોકા પાઇપ છરીથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. અંગત અદાવતમાં થયેલા આ હુમલાના કેસમાં ધોરાજી કોર્ટે આરોપી સાજીદ દિલાવર, અનવર શાહ બુકેરા, દિલાવર કાસમ વિસળ અને વૈકુંઠ ચંદુભાઈ ચૌહાણને 10 વર્ષની સજા અને 5,000 દંડ ફટકાર્યો હતો. અંગત અદાવતના કારણે સાપરથી આ સાજીદ દાઉદ પટ્ટા અને તેનો મિત્ર વૈકુંઠ અને બધા લોકો મેરવદર ગામે ઉપલેટા તાલુકાના ઈજા પામનાર અલ્તાફભાઈની સબમર્સિબલ પંપની નસીબ ઇલેક્ટ્રિક દુકાનમાં ઘૂસી અને આડેધડ માર મારેલો હતો અને તમામ આરોપીઓને 10-10 વર્ષની સજા અને 5,000 રૂપિયા દંડ ફટકારેલ છે. તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી. ત્યાં ભરૂચથી લોકો જોખમી રીતે બોટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી. હોડીમાં લાઈફ જેકેટો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. સમાચારમાં આગળ વાત. ગાંધીનગરની વિધાનસભા ઓડિટોરિયમ હોલમાં સાયબર ક્રાઇમ અંતર્ગત નાટક રજૂ કરાયું. ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું તેની નાટક પ્રસ્તુતિ સાથે કલાકારોએ ચલચિત્ર રજૂ કર્યું. લોકોને જાળમાં ફસાવી બેંક બેલેન્સ ઉપાડી લેતા ઠગબાજો સામે સાવધાન રહેવા માટે અપીલ કરાઈ.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તમામ ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓએ સાથે બેસીને નિહાળી પ્રસ્તુતિ. જાપાની ઝેન ગાર્ડનની થીમ પર દેશમાં પ્રથમવાર બોન્સાઈ વૃક્ષોની પ્રદર્શની અમદાવાદમાં યોજાશે. આગામી 4-10 માર્ચ દરમિયાન સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઈ શો યોજાશે. બોન્સાઈ અને ટ્રોપિયોરી શોને લઈને એએમસીએ તૈયારીઓ શરૂ કરી છે. કુદરતી રીતે 50 ફૂટથી વધુ ઊંચાઈવાળા વૃક્ષો વામનરૂપે 3-4 ફૂટમાં કુંડામાં જોવા મળશે. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્સાઈ વૃક્ષોને તૈયાર કરાયા છે. પ્રદર્શનીમાં 50-200 વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્સાઈ વૃક્ષો જોવા મળશે. માત્ર અમદાવાદ જ નહીં, દેશના અન્ય રાજ્યોમાંથી લેવાયેલા 800-1000 જેટલા બોન્સાઈ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે, જેની કિંમત લાખો રૂપિયામાં છે. ફ્લાવર શો 2024ની સફળતાને જોઈને એએમસી તંત્રનો બોન્સાઈ પ્રદર્શનીને લઈને ઉત્સાહ વધ્યો છે. દેશમાં પ્રથમ વખત બોન્સાઈ એક્ઝિબિશન એટલે પણ ખુલ્લાની અંદર એટલે જાહેર લેન્ડસ્કેપ ઉપર થતું એ કદાચ ભારતનું પહેલું બોન્સાઈ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. જે રીતે અમદાવાદ શહેરમાં ફ્લાવર શો હોય કે અન્ય જે એક્ટિવિટી જે મહાનગરપાલિકા કરી રહી છે તેની અનેક સફળતાઓ પણ મહાનગરપાલિકાને મળી છે, ત્યારે બોન્સાઈ જે કહી શકાય કે જે ટ્રી હોય છે, જાત હોય છે, તેનું એક્ઝિબિશન છે તે ખુલ્લામાં લેન્ડસ્કેપ સાથે કરી રહ્યું છે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ. તેની તૈયારીઓને આખરી ઓપ છે મહાનગરપાલિકા આપી રહી છે. ખરેખર આ શું છે, કેમની ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી છે, જાણવાનો પ્રયાસ કરશું ગાર્ડન વિભાગના જે ડાયરેક્ટર છે ડૉક્ટર જે જિજ્ઞેશ પટેલની સાથે. જિજ્ઞેશ સર, ખાસ કરીને ફ્લાવર શો એક પ્રસિદ્ધ થઈ ગયો છે અમદાવાદ શહેર માટે, એક લેન્ડમાર્ક પણ બની ગયો છે અને ગિનિસ બુકમાં તેનું સ્થાન પણ મળી ગયું છે. એક નવો કન્સેપ્ટ છે બોન્સાઈ એક્ઝિબિશન, એ પણ કદાચ ભારતમાં પહેલી વખત આ રીતનું થઈ રહ્યું છે. શું આની ખાસિયત રહેશે, કેટલા બોન્સાઈ એની અંદર રહેવાના છે, કઈ રીતે અમદાવાદીઓ તેમાં પાર્ટિસિપેટ થવાના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક બોન્સાઈ અને ટોપિયોરી જે પ્લાન્ટ્સ હોય છે કે જેની અંદર અલગ અલગ શેપ આપેલા હોય, જે પ્લાન્ટ્સને મોટું જે થતું હોય એને નાના સ્વરૂપે રાખી અને જે તૈયારી કરવામાં આવતી હોય છે, આવા પ્રકારના બોન્સાઈ પ્લાન્ટ્સને એક ઝેન ગાર્ડનનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની ડિઝાઇન સાથે લેન્ડસ્કેપમાં આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર છે, જે 4 તારીખથી આપણે ખુલ્લો મૂકીશું. કઈ રીતે અમદાવાદીઓને આમાં પાર્ટિસિપેટ થવું હોય તો કઈ રીતની ફી નક્કી નિર્ધારિત કરવામાં આવી છે, ક્યારથી શરૂ થશે, કઈ રીતે પાર્ટિસિપેટ લોકો આની અંદર થશે? આ જે બોન્સાઈ શો છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ઇન્ડિયન નર્સરીમેન એસોસિએશન અને અમદાવાદ બોન્સાઈ ક્લબ આ બંને દ્વારા અહીંયા અમને આની સાથે પ્લાન્ટ્સમાં પણ મદદ કરવામાં આવી છે. તેઓએ પોતાના નર્સરીઓમાં અથવા તો પોતાના ઘરોમાં જે પ્લાન્ટ્સ તૈયાર કર્યા હોય એ પ્લાન્ટ્સ અહીંયા આગળ ડિસ્પ્લે કરવા માટે આપણને આપવામાં આવેલા છે. અમદાવાદ શહેરની જનતા આને નિહાળવા માટે 50 રૂપિયા એની ટિકિટ રાખવામાં આવી છે. બુકમાય શો પર એની ટિકિટ અવેલેબલ હશે, એ ઓનલાઈન ટિકિટ લઈને પણ આવી શકશે. અને અહીંયા આગળ 4-10 તારીખ સુધી સવારે 10 થી રાતનીના 10 સુધી આની મુલાકાત લઈ શકશે. આગામી 4-10 તારીખ સુધી સમગ્ર આખું જે એક્ઝિબિશન છે તે રહેશે અને કદાચ પહેલી જ વખત આખા ભારત દેશમાં પહેલી વખત એવું છે કે જે ખુલ્લા લેન્ડસ્કેપની અંદર આખું એક્ઝિબિશન છે તે મારા પાલિકાનું ગાર્ડન વિભાગ છે તે અહીં કરી રહ્યું છે. કમલેશ્વર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જામનગરમાં અનંત અંબાણીના ભવ્ય પ્રી વેડિંગ સમારોહને લઈને રોજગાર ક્ષેત્રે નવી આશા જાગી છે. અગ્રણી બિલ્ડર અનિલ વારોતરિયાએ જામનગરમાં રોજગારીની નવી તકો ખુલવાની આશા વ્યક્ત કરી છે. અનિલભાઈનું કહેવું છે કે દેશ વિદેશમાંથી હસ્તીઓ આવતા વિશ્વ ફલક પર જામનગરનું નામ ઝળહળ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રી વેડિંગ જામનગરમાં યોજાતા લોકોને રોજગારી મળી છે. આવનારા સમયમાં લોકો ઘર આંગણે પ્રી વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે આવતા થશે. જામનગરમાં જે 3 દિવસની ઇવેન્ટ છે પ્રી વેડિંગ ઇવેન્ટ અંબાણી પરિવારને ત્યાં, એનો જામનગરને ખૂબ લાભ ઓલરેડી મળેલો છે. આવતા દિવસોમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે આનો લાભ જામનગરને ખૂબ મળશે. જે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે રોજગારની તકો, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લોકો બહાર આઉટ ઓફ ઇન્ડિયા જે લોકો લગ્ન પ્રસંગો, પ્રી વેડિંગ ઇવેન્ટ આ બધું કરતા હોય છે, આનાથી ક્યાંક ને ક્યાંક એ લોકો પ્રેરાશે કે આપણે આપણા ઘર આંગણે આ કરવું જોઈએ.
જેનો જામનગરને ખૂબ મોટો લાભ આવતા દિવસોમાં મળશે એવું અમને લાગે છે. તો બિલ્ડર અનિલ વારોતરિયાએ આગામી સમયમાં ફ્લેટ બિલ્ડિંગની ડિમાન્ડ વધવાની પણ આશા વ્યક્ત કરી, સાથે જ કહ્યું હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો પ્રી વેડિંગ માટે વ્યવસ્થા કરે તેવી અંબાણી પરિવારે રાહ ચીધી છે. તરીકે વાત કરું તો જે ફ્લેટ્સ છે, બિલ્ડિંગ્સ છે, એને પણ આવતા દિવસોમાં આના લીધે ડિમાન્ડ વધશે. કેમ કે ક્યાંક ને ક્યાંક જો પ્રી વેડિંગ ફંક્શનો આવી રીતે આપણા જ દેશમાં, આપણા જ શહેરમાં થશે તો એનો ખૂબ મોટો આપણને લાભ મળશે. બીજું, જામનગરની વાત કરું તો એવું છે કે અવડી મોટી પ્રી વેડિંગ 3 દિવસની જે ઇવેન્ટ છે, જેમાં વર્લ્ડના પીએમ, પ્રેસિડેન્ટ, મોટી મોટી કંપનીનો સીઈઓ, જે લોકો એક સાથે એક સમયે જામનગરમાં હશે, આ ઘટના જામનગર માટે ખૂબ મહત્ત્વની છે. કદાચ આખા દેશમાં આ પહેલું જામનગર એવું શહેર હશે જ્યાં એક સાથે આટલા મોટા મોટા લોકો ભેગા થવાના છે, જે જામનગરને હંમેશા માટે યાદગાર રહેશે. તો ગુજરાત હાઈકોર્ટના આદેશે એક પ્રતિભાશાળી મહિલાનું ભવિષ્ય ચમકાવી દીધું. જીપીએસસીની પરીક્ષાથી વંચિત રહેલા ગર્ભવતી મહિલા રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા. જીપીએસસીએ જે પરીક્ષામાં બેસવા દેવા ઇનકાર કર્યો, જો કે ગાંધીધામના મહિલાએ કાયદાકીય લડત લડી, ઇન્ટરવ્યુ આપ્યું અને તેમાં પ્રથમ આવ્યા અને ક્લાસ 2 અધિકારીની નિમણૂક મેળવી છે. ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાની પરીક્ષા હતી, જેના ઇન્ટરવ્યુમાં 1 જાન્યુઆરીએ રાખવામાં આવ્યો હોવાની ઇમેલથી જાણ કરાઈ હતી. ગર્ભવતી મહિલાને ડિલિવરીની તારીખ પર જ ઇન્ટરવ્યુ માટે 300 કિલોમીટર દૂર ગાંધીનગર બોલાવતા મહિલાએ જીપીએસસીની રજૂઆત કરી હતી. જો કે જીપીએસસી ઇન્કાર કરી દેતા મહિલાએ હાઇકોર્ટમાં દાદ માટે અરજી કરી હતી, જેના પર જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને 15 દિવસમાં જીપીએસસીને ઇન્ટરવ્યુ લેવા આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ મહિલાએ ઇન્ટરવ્યુ આપ્યો અને કમાલ થઈ. સરકારી નોકરી માટેની આ પરીક્ષામાં મહિલા આખા રાજ્યમાં પ્રથમ આવ્યા. જીપીએસસી નાઓને સ્પેશિયલ ઇન્ટરવ્યુ ગોઠવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે 21 તારીખે બેનનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને એનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને બેને એસઈબીસી કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક મેળવીને ક્લાસ 2ની અપોઇન્ટમેન્ટ હાંસલ કરી છે, જે અમારા માટે બહુ મોટી જીત છે. વિદ્યાર્થીઓ સારી રીતે સામાજિક વિજ્ઞાન ભણી શકે તે હેતુસર નવસારીના વાંસદાના શિક્ષકે અનોખી તરકીબ અપનાવી. કેલિયા ગામના શિક્ષક હેમંત પટેલ, જેમણે ઇતિહાસના પાઠ વિદ્યાર્થીઓ સારી રીતે યાદ રાખી શકે તે માટે સિક્કાઓનો સંગ્રહ કર્યો. ઈસવીસન 500 થી 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરી હેમંત પટેલ જ્ઞાનનું ભાથું પીરસી રહ્યા છે. હડપ્પિયન સંસ્કૃતિ, મુગલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજના સમયના તાંબા અને ચાંદીના સિક્કાથી બાળકો સરળતાથી ઇતિહાસનો વિષય સમજવા લાગ્યા છે. હેમંતભાઈની આ શિક્ષણ પદ્ધતિથી હવે ચર્ચાઓ થવા લાગી છે. તેમની આ પહેલ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન છે. જે 3 પેવેલિયન છે, રોયલ પેવેલિયન, વેલનેસ પેવેલિયન અને સ્પિરિચ્યુઅલ પેવેલિયન, એમાં 1500 થી 3000 સુધીની ફી લેવામાં આવશે, કે જેમાં એન્ટ્રી સહિત એન્ટ્રી સાથે પ્રસાદ કે ભોજન પણ તેમાં આપવામાં આવશે. જ્યારે જનરલ પેવેલિયન છે, જેમાં તેમાં 50 રૂપિયા ફી રાખવામાં આવશે, જેમાં મુલાકાતીઓએ તેમને જે પણ ખાવું હોય તેનો રૂપિયા મૂલ્ય ચૂકવી અને ખાવાનું રહેશે. આ ઇવેન્ટમાં ખાસ 2 પ્રકારની જે થીમ છે, એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ, એમાં જે અને એક ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે, જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રૂકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લડી લેવાના મૂળમાં 6 થી 9 માર્ચ દરમિયાન વિવિધ વિરોધ કાર્યક્રમ યોજી સરકાર સુધી પહોંચાડશે અવાજ. 6 માર્ચે રાજ્યભરમાં માંગણીવાળું બેલેટ મતદાન થશે. 7 માર્ચે સરકારે સ્વીકારેલા મુદ્દાઓ અમલમાં મૂકવા ઈડી કરી રાજ્ય સરકારને મોકલશે. 9 માર્ચે ગાંધીનગરમાં યોજાશે મહાપંચાયત કાર્યક્રમ, જેમાં 50,000 લોકો એકત્રિત થશે. હરણી બોટકાંડ બાદ વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં. જર્જરિત આવાસ, સ્કૂલ અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી ખાલી કરવા માટે આપ્યા આદેશ. વેપારીઓને 5 દિવસમાં દુકાન ખાલી કરવા નોટિસ આપતા દોડતા થયા.
કોર્પોરેશનને વેપારીઓને દુકાન ખાલી કરવાનું કહેતા રોષ. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ શુક્લા આવ્યા વેપારીઓના સમર્થનમાં. હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ. વર્ષ 2024-25 બજેટ રજૂ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું. કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો. બગસરા નગરપાલિકામાં બજેટ મુદ્દે મળેલી બેઠકમાં હોબાળો. મહિલા પ્રમુખના પતિ બેઠક પૂર્ણ કરવા બાબતે બોલતા મામલો વિચક્યો. વિપક્ષના મુદ્દાઓની ચર્ચામાં મહિલા પ્રમુખના પતિ બોલતા હોબાળો થયો. દ્વારકામાં ચરણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કીકા ભંબર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો. ખંભાળિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી ટિપ્પણી. ખંભાળિયામાં કીકા ભંબર વિરુદ્ધ ગુનો નોંધાયો. અમરેલીના ખોડિયાર ડેમમાં દરવાજા 60 વર્ષ બાદ બદલાશે. સાથે જરૂરી સમારકામ હાથ ધરાશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ખેડૂતોનું માનવું છે કે ખોડિયાર ડેમ ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે. ઉનાળામાં પાણીની તંગી ન થાય તે માટે તંત્રએ પણ પૂરતી. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં તેજીની આશા. ડીટીસીએ 2024ની બહાર પાડેલી બીજી સાઇટના રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું જણાતા ડાયમંડ ઉદ્યોગ માટે રાહત. રશિયાના રફ હીરા પર G7 દેશોએ મુકેલા પ્રતિબંધના કારણે ડાયમંડ ઉદ્યોગમાં છે મંદી. પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. 3000 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યા. NCB, ATS, નેવી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરની ધરપકડ. ગત રાત્રિથી પોરબંદર SOG ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી. અલગ અલગ 3 પ્રકારનું મળ્યું ડ્રગ્સ. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 1000 કરોડ રૂપિયા. પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ. SOG ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ડ્રગ્સ ઝડપાવવા મામલે અમિત શાહે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. NCB, નેવી અને ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન. પ્રધાનમંત્રીના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના અભિયાનને વેગ મળ્યો હોવાનું પણ જણાવ્યું. વડોદરામાં ભાયલીના અર્થ ઇન્ફિનિટીના મકાનમાં આગ લાગી. ચીમની ઓવરહીટિંગ થવાથી આગ લાગી. આગમાં ઘર વખરી બળીને ખાક થઈ. ફાયર વિભાગે ભારે ઝડપ બાદ આગ પર કાબૂ મેળવ્યો. વલસાડના અરનાલા ગામ નજીક અકસ્માત થયો. 2 બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક પર સવાર 1 મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. રાજકોટના ધોરાજીમાં ટ્રિપલ અકસ્માત થયો. જેતપુર રોડ અને સોમનાથ સોસાયટી નજીક ટ્રક અને 2 મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થયો. અકસ્માતને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમદાવાદમાં ધોલેરા વટામણ હાઇવે પાસે ગમખવાર અકસ્માત સર્જાયો. પીપળી ગામ નજીક 2 ટ્રક સામસામે ટકરાઈ. અકસ્માતને પગલે 3ના ઘટનાસ્થળે જ મોત થયા. ધોલેરા પોલીસે અકસ્માત મોત નોંધી ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા. સુરતના પલસાણામાં મશીનમાં માથું આવી જતા યુવકનું મોત નિપજ્યું. તાતી થૈયામાં આવેલી વીનસ મિલમાં કામ કરતી વખતે યુવકનું કરુણ મોત નિપજ્યું. ડ્રમ મશીનમાં માથું આવી જતા ગંભીર ઇજા પહોંચી. સુરત જિલ્લાના પાસોદરા ગામે સરેતાકુંડ સોસાયટીમાંથી બાઇકની ચોરી. બાઇક ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વાહન ચોરીની વધતી ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો. તરલ ભટ્ટ તોડકાંડ મામલે વધુ એક ધરપકડ નોંધાઈ. ગુજરાત ATS તરલ ભટ્ટના ભાગીદારની કરી ધરપકડ. તોડકાંડમાં રૂપિયાની લેવડ દેવડ કરતો હતો આરોપી. 38 લાખનો વ્યવહાર અને એકાઉન્ટની માહિતી આપી હતી. નડિયાદમાં ઉત્તરસંડાની પરણીતાએ મોટી કેનાલમાં લગાવી છલાંગ. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે. અગમ્ય કારણોસર મહિલાએ જમ્પ લાવ્યો હોવાનું અનુમાન. ભાવનગરના નગરસેવક અને 2 દીકરા સહિત 5 સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ. કુભરવાડાના વણકરવાસમાં ધવાલ કર્યાનો આરોપ લગાવાયો. પોલીસે ગુનો દાખલ કરતા તમામ આરોપીઓ હાલ ફરાર થયા. લીંબડી અમદાવાદ હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટ્યું. ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. રસ્તા પર તેલ ઢોળાતા આસપાસના રહીશોએ તેલ લેવા પડાપડી કરી. વડોદરાની કરજણ નગરપાલિકા દ્વારા નોનવેજની દુકાનો પર સપાટો. નવા બજાર અને જૂના બજારમાં ચાલતી ગેરકાયદે નોનવેજની દુકાનો કરાઈ સીલ. પોલીસની ટીમને સાથે રાખીને તંત્ર દ્વારા કામગીરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. ડ્રગ્સને લઈને દરિયાઈ સીમા પરથી નશાનો કારોબાર પકડાયો. પોરબંદર પાસેના દરિયામાંથી 3000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ. દરિયાઈ સીમામાંથી નશાના કારોબારનો પર્દાફાશ. અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સર્કસ લુપ્ત થઈ રહ્યા છે. 5 વર્ષ બાદ ફરી એકવાર અનેક આશાઓ સાથે ભુજમાં ગોલ્ડન સર્કસ શરૂ થયું છે. જોકે સર્કસ જોવા માટે લોકોની ભીડ અગાઉની સરખામણી ખૂબ ઓછી જોવા મળી રહી છે. ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડમાં શરૂ થયેલ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં અનેક વિદેશી કલાકારો કામ કરે છે. આ સર્કસમાં 150થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે. જોકે પરિસ્થિતિ એવી છે કે પ્રેક્ષકો ઓછા આવતા તેઓ પણ નિરાશામાં છે. સર્કસથી સંકળાયેલા કલાકારોનું જીવન સંઘર્ષમય બની ગયું છે. પ્રાણીઓના પ્રતિબંધ બાદ સર્કસનો ક્રેઝ પણ ઘટી રહ્યો છે. લુપ્ત થતા આ વ્યવસાયને લોકો નહીં બચાવે તો આવનારા સમયમાં સર્કસ એક ઇતિહાસ બનીને રહી જશે અને સર્કસનો જોકર માત્ર ફોટોમાં જોવા મળશે. સર્કસના કલાકારોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સખત મહેનત કરવી પડે છે, કારણ કે પ્રેક્ષકો એમને ઓછા મળે છે અને આટલી મોટી તામઝામ સાથે એક આખી રજૂઆત કરવી આજે ખૂબ જ તકલીફભર્યું થઈ પડ્યું છે. કારણ કે લોકોનો રસ થોડો ઓછો થતો એવું લાગે છે. વર્ષો પહેલાં જે સરકસો આવતા, દર વર્ષે સરકસો આવતા, એ લોકોને પૂરતા પ્રેક્ષકો પણ મળી રહેતા અને કમાઈને જતા. આજે લોકોને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી છે. સરકારી કર્મચારીઓની મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં 4% વધારો. એનપીએસના કર્મચારીઓને આપવામાં રહેશે 10% ફાળો. 4.63 લાખ પેન્શન ધારકોને મળશે લાભ. 8 મહિનાના તફાવતની રકમ ચૂકવાશે. 1 જુલાઈ 2023 થી વધારો લાગુ પડશે. તો સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. ગીર સોમનાથમાં વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો. આદરી અને જૂનાગઢના ચોરવાડ બીચથી તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ સેરેમની પણ યોજવામાં આવી હતી. તરણ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. આરએનબીએ પૂર્વના ખાડા પોલીસે પૂર્યા. મહેસાણાના ગાંધીનગર લિંક રોડ નજીક પોલીસકર્મીએ ખાડા પૂર્યા હતા. રોડ પર પડેલ ખાડામાં ટુ વ્હીલર ચાલક પટકાતા સ્થળ પર હાજર પોલીસકર્મીએ કામગીરી કરી. પીસીઆર વાન આડી કરીને બ્લોક નાખીને ખાડો પૂર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસે કર્મીઓની આ કામગીરીને બિરદાવી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.